પહેલી વાર એવું થયું છે કે નથી પત્રો વાંચી શકતી કે નથી કશામાં જીવ લાગતો. રોજ સવારે છાપા ખોલીએ કે ન્યૂઝ જોવા માટે ટીવી ઓન કરીએ એટલે આપણી ચાનો સ્વાદ જ કડવો થઈ જાય ને મન ઉદાસ. બળાત્કાર, ભ્રષ્ટાચાર આવા અનેક દૂષણો આપણા સમાજની અંદરથી ફોલી રહ્યા છે, ખરું ને? અનુપાનો પતિ મિહિર પોતાની વિધવા માની અંતરંગ ઈચ્છાઓ કદી સમજી શક્યો નહીં, પણ અનુપા પોતાની સાસુને વિમળાબાને સમજી શકે છે. અને એટલે જ બંને વચ્ચે એક સાસુ વહુ તરીકે નહીં પણ સ્ત્રી તરીકેનો લાગણીનો તંતુ બંધાય છે. રેખાને વર્ષોથી માનસિક રીતે એના પતિ વિપુલે બંદીવાનની એક મજબૂર પરિસ્થિતિમાં રાખી હતી. ઇમોશનલ બ્લેકમેલિંગમાંથી રેખા હવે ધીરે ધીરે મુક્ત થઈ પોતાની ઓળખ, પોતાના અસ્તિત્વને શોધી રહી છે. મને પ્રતીક્ષા છે અનુરાધાની એક ઉક્તિની, અને કદાચ તમને પણ છે. હમણાં મારે ભણવાનું છે, પછી કમાઈશ, પછી ઘર લઈશ. બસ 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 બસ, આ બધામાં હું ક્યાં છું? વેર એમ આઈ? મારા દિલમાં. અરે આ ત્યાગ, સમર્પણ, એ બધું સ્ત્રીઓના જ ભાગે આવે. હા, આ તો એની જ વાત આપણે ફરીથી રજૂ કરવાની ને. મારી એડવાઈસ છે અનુ કે તું લખ, અને જરૂર લખ. લખું? અરે એ બહાને તને મંડળમાં એન્ટ્રી મળશે, અને તારી અને તારા વિચારોની ઇન્ફ્લુઅન્સ ત્યાંની બહેનો પર તો પડશે ને. મમ્મા તને બહુ જ મિસ કરે છે. લવ યુ બેટા, લવ યુ. હા હે, ઠીક છે, આ સારું. હાઉ ડે યુ તે કરણને ફોન કર્યો? ના ના, એનો એનો ફોન આવે તો. વોટ? એનો ફોન આવ્યો સામેથી? આઈ ડોન્ટ બિલીવ ધીસ. અને જો એણે ફોન કર્યો છે તો મારે કમ્પ્લેન કરવી પડશે. વિનુ, તું કહેતી હતી એવું જ થયું. વિરાટના લગ્ન એક બનાવટ હતી. એનો પતિ નામર્દ હતો અને આશ્રમનો સ્વામી એની સાથે બળાત્કાર કરતો. ઓ માય ગોડ, સ્ટ્રેન્જ. હવે શું થશે સંજીવ? મારી સાથે જવું કેમ થયું? વિરાજ ક્યાં સુધી પોતાની જાતને દોષિત માની છે? અરે કોઈને જાણ્યા પરખ્યા વગર જ એની સાથે લગ્ન કરાવી દેવા, એમાં મા બાપનો વાંક છે. વિચારે છે મમ્મી? મારે છે ને સોલિલોકી લખવાની છે, અને એ પણ સ્ત્રી પાત્રો પર. ઓ વેરી ઇન્ટરેસ્ટિંગ. હું વિષય આપું? એ જ વિચારું છું. હું સજેસ્ટ કરું? યા શ્યોર. ઓન્લી વુમન નો? કલ્પના ચાવલા, સેરિનિયમ વિલિયમ, ફોરેનર ચાલે ને મમ્મી? પુરાણોમાંથી, મહાભારત, રામાયણમાંથી સ્ત્રી પાત્રો લેવાના છે. ગુડ ઇવનિંગ અનુબેન. હાય અપુ. આવો પ્રદીપભાઈ. પ્રદીપ અંકલ, મમ્મીને લખવાનો મૂડ છે. પપ્પા ચેન્નઈ ગયા છે, સો લેટ્સ ગો આઉટ. અપુ, મમ્મી તું લખ ને. વચ્ચે કોઈ રાણી પ્રગટ થઈ જશે, તું ગભરાઈ જઈશ. યસ યસ, બહુ તોફાની થઈ ગયો છે અપુ તું. ગુડ આઈડિયા, ચલો જઈએ. અરે પણ ક્યાં જશો? અરે બહુ સરસ મૂવી આવી છે, બે ઓસ્કાર મળ્યા છે, અને અપુએ જોવા જેવી છે. પછી અમે ક્યાંક બહાર ખાઈ લઈશું. ગ્રેટ. મમ્મી તું તારું લખવાનું કામ કર ને, પપ્પા એક વીક પછી આવશે. તારો આખો ટાઈમ, મારા તરફથી ગિફ્ટ. ઓ થેન્ક યુ. હા થેન્ક યુ. અને પ્રદીપ અંકલ, મમ્મીને છે ને
વિમેન સોલિલોગીસ લખવાની છે, તો આપણે રોજ બહાર જઈશું. અનુબેન, સૌથી પહેલા તો હું જ વાંચીશ, ઓકે? ચલો જઈશું. બાય મમ્મી, હેપી રાઇટિંગ. કેટલો મેચ્યોર થઈ ગયો છે મારો અપૂર્વ. ચાર નારી પાત્રો. ચાર નારી પાત્રો કોની પસંદગી કરવી? એવું પાત્ર જે આટલા વર્ષો પછી પણ મનોજગતમાં સ્થપાયેલું હોય, જેમ કે સીતા. શાસ્ત્રીજીએ કયું નામ આપ્યું હતું? હા, કૈકેયી. આમ જોઈએ ને તો મને ગાંધારીનું પાત્ર વધારે સ્પર્શી જાય છે. પતિની પાછળ અંધ થઈને આખું જીવન જીવ્યાનું કેટલું મોટું સમર્પણ. એક, બે અને ત્રણ. હા, ત્રણ પાત્ર તો મેં લઈ લીધા. હવે ચોથું પાત્ર કોનું લેવાનું? અહલ્યા. હા, ગૌતમ ઋષિની પત્ની. યસ, અહલ્યા. લંચમાં માંડ આરામ મળ્યો, સાંજ સુધીમાં બધું કામ પતાવવાનું છે. માર્શિયા, તારા પ્રિય પતિદેવ કમલકુમારને શું ખબર છે? હનીમૂન કબર કહા. સારું છે, તું હનીમૂન ક્યું નથી પૂછતી. બટ યુ નો છે, આઈ એમ વેરી મચ એક્સાઇટેડ અબાઉટ માય હનીમૂન. તારો ચહેરો ચમક ચમક થાય છે ને મેડમ, ખુશ છે ને? લોટ્સ ઓફ. આઈ હેવ નો વર્ડ્સ. તને ખબર છે મારો કમલ છે ને વેજીટેરિયન છે, પણ તોય મારા માટે રોજે બ્રેકફાસ્ટમાં ઓમલેટ બનાવે છે. હાઉ સ્વીટ, લકી યુ આર. હા, છોડે બધું, મને કહેતો પરાશરનો શું ન્યૂઝ છે? ઘરે આવે છે કે નહીં? દર રવિવારે આશાનો સૂરજ ઉગે છે. પણ અરે, તું પણ તો જઈ શકે છે ને એની ભાવતી બિરયાની લઈને. બાપ રે મેડમ, મોટા ન્યૂઝ, કઈ ખબર પડી? ન્યૂઝમાં વળી બાપ રે શું હોય? ધરતીકંપ થયો કે શું? વે રેવા દેને, તારા ન્યૂઝમાં શું ભલીવાર હોય. એનીવેઝ, છાયા હું શું કહેતી હતી પેલું બી. અરે નાના મેડમ, સાચે બહુ મોટા ન્યૂઝ છે. બેટ, હું જ્યાં જ્યાં ચા આપવા જઉં છું ને ત્યાં એક જ વાત ચાલે છે. અરે પણ શું? કે છે એક આશ્રમમાંથી સોની ભાગી જઈ છે. એક બાબા પર કેસ થયો છે અને બાબાને પોલીસ પકડી જઈ છે, પણ સોડીનો બચાવી જાય પડતો નહીં. હા, પછી કે છે બેટ, સોડી હારે બહુ ખરાબ થયું છે. બિચારી ક્યાં હશે, કેવી હાલતમાં હશે? કોઈ કિડનેપ તો નહીં કરી ગયું હોય?
ઓ માય ગોડ. હારું છે, મારે દીકરી નથી, ત્રણ દીકરા છે. અને એ નપાવટ પાક્યા તો રામ 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 રામ. એ તને શું થયું? હા, પેલી છોકરી માટે વિચારે છે ને, બિચારી ક્યાં હશે, કઈ હાલતમાં હશે. માય ગોડ. હા, કોને ખબર. અચ્છા, એની વિશે સાંભળ. હું અને કમલ છે ને આજે રાત્રે તારા ત્યાં આવીએ છે. હા, ના ના, ખરી છે તું? અરે હજી સુધી મેં તારું ઘર નથી જોયું. તું સાંભળ, ડિનરની બિલકુલ ચિંતા ના કરીશ. અમે બંને જણા છે ને બહારથી કોઈક ફૂડ લેતા આવીશું, હા ને, પછી મોડે સુધી ગપ્પા મારીશું. એકચ્યુઅલી મને આજે થોડું ફીવર જેવું લાગે છે અને મજા નથી. તું એક કામ કરને, હનીમૂન પરથી જઈને આવને, પછી મારા ઘરે આવજે, તારી ફેવરેટ બિરયાની બનાવીશ. ઓકે? ઓકે મેડમ, એઝ યુ સે. હવે જો મેં તો રજા લઈ લીધી છે એટલે હું તો ઉપડું છું. પહેલા શોપિંગ પછી પેકિંગ. ચાલ બદમાશ. આટલું બધું થઈ ગયું, મને કોઈએ ફોન કેમ ના કર્યો? અંકલ, તમે જેટલા દૂર હતા એટલું સારું. વિનુ, હું તને ફોન કરતો હતો, તારો ફોન સ્વિચ ઓફ આવતો હતો. અમે લોકોએ જ ડિસ્કનેક્ટ કરેલો, કારણ કે ખબર નહીં, કહેવાય નહીં કોઈ આપણો ફોન ટેપ કરતો હોય તો. કેવી મુસીબતમાં ફસાયા છે વિનુ, આઈ એમ સોરી. કેમ? તે પહેલેથી જ મને અને બાને ચીતવ્યા હતા, પણ અમે ધરાર ન માને અને વિરાજને પરણાવી દીધી. અને તમને તો હું મનાવી લેત, પણ ભા હતા કે એટલે જીદે ચડ્યા હતા. એમાં એમનો વાંક નથી, એ માણસના સકંજામાં ભલ ભલા આવી જાય છે, તો મારું તો શું કરજો. આ પણ અમે તો વિરાજને કુવામાં નાખી દીધી ને. અંકલ, અત્યારે રડવાનો કે અફસોસ કરવાનો ટાઈમ નથી, અત્યારે વિરાજને આમાંથી બહાર કેવી રીતે કાઢવાની એ વિચારવાનો ટાઈમ છે. પણ કેવી રીતે? આટલા શક્તિશાળી રાક્ષસ સામે આપણું શું કરજું? અત્યારે તમે લોકોએ કીધું કે છુપાવી દીધી છે, પણ આ પેલા સ્વામીના ગુંડાઓ આવી જાય તો કરવાનું શું? ઓ માય ગોડ, આપણે તો એ બધું વિચાર્યું જ નહીં. મર્ડર, એક્સિડન્ટ, એસિડ ફેંકે, કંઈ પણ થઈ શકે છે. અંકલ, એક કામ કરો, તમે છે ને કંઈ પણ બહાનું કરીને ઓફિસ ના જાઓ, હમણાં થોડા દિવસ ઘરે જ રહો, તમે પણ સેફ નથી. હા અંકલ, કિયાની વાત સાચી છે, એ લોકો તમને ઓળખે છે, ઘર જોયું છે, એ લોકો તમને સ્કૂટર પર પણ ફોલો કરી શકે છે. અને ભા ત્યાં એકલા? શું તારી વતુને શું થઈ ગયું? હું વિરાજ માટે ફીલ કરું છું. આટલી નાની ઉંમરમાં એની સાથે કેવી રમત રમાઈ ગઈ. પણ વિરાજે કહ્યું હતું કે એના જેવી આશ્રમમાંની ઘણી યુવતીઓ હવેલીમાં છે. કેટલાય મોટા ભાઈ, કેટલાય વર્ષોથી આ બધું ચાલતું હશે અને આજ સુધી એ લોકો પકડાયા છે. પણ એને શક્તિશાળી તો આપણા જેવા લોકોએ જ બનાવ્યું ને. હવે શું કરવાનું, આપણું શું થશે, કઈ કઈ સૂચતું નથી. અંકલ, મારો રૂમ પાર્ટનર રાજેન્દ્ર છે ને, એ નવો નવો લોયર થયો છે, એનો ફોન હતો. એને કહ્યું કે કુસુમ અને દિવ્યા નામની બે યુવતીના મા બાપે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે, સ્વામીએ એમને પણ સેક્સ્યુઅલી મોલેસ્ટ કર્યા છે, સ્વામીની ધરપકડ થઈ છે, આનાથી આપણો કેસ પણ સ્ટ્રોંગ બનશે. યસ યસ. તમે મારા વિચારોમાંથી જતા જ નથી. કેવું લાગતું હશે એક સ્ત્રીને
બીજી ઉપપત્ની સાથે રહેવું. મને શા માટે ફરી જીવંત કરવા માંગો છો? સદીઓ પછી મેં સીતા, અહલ્યા, ગાંધારી બધાના પાત્રો રચ્યા છે. થયું કે તમારી કથા પણ કહું? મારા માટે કેટલું પીડાકારક છે તમે જાણો છો? સદા સર્વદા ભારત વર્ષના પ્રજાજનો મને ધિક્કારતા આવ્યા છે. દેવી, તમે દશરથ રાજાના પ્રિય રાણી હતા. તમે કેટલા શૂરવીર, તેમની સાથે યુદ્ધમાં જતા પતિના પ્રાણ બચાવ્યા. તે ઘટનાનું સૌને વિસ્મરણ થઈ ગયું છે. રામના રાજ્યાભિષેક વખતે તમને ખૂબ હર્ષ થયો હતો. અનુરાધા, તમે એ વાતથી જ્ઞાત છો? મંત્રાએ મને નિંદ્રામાંથી જાગ્રત કરી, રાજ્યાભિષેકથી જ્ઞાત કરી. મારો રામ તો ગુણી જાય, હું હર્ષ પામી. પણ મંત્રાએ મને ભયભીત કરી. ભયભીત? મંત્રા કહે તરસુખનો સૂર્ય અસ્ત થયો છે, રામ સિંહાસન પર બેસ, કૌશલ્યા રાજમાતા બનશે, ભરતને વિષ પ્રયોગ કરીને મૃત્યુદંડ આપવામાં આવશે, તું અપરમાં છે. ઓહ, એના શબ્દો વિષ પાયેલા તીર જેવા હતા. મને થયું મંત્રાએ મને શૈશવથી મોટી કરી છે, એ મારું હિત ઈચ્છે છે, ને મેં તરત જ મારા બે વરદાન માંગી લીધા. દેવી, ન લખો મારી કથા, ન લખો. મનુષ્ય મને ધિક્કારે છે અને ધિક્કારતો રહેશે. ક્યારે મારો ઉદ્ધાર થશે? ક્યારે? તમે ન લખો મારી કથા દેવી, ન લખો. ટુડે આઈ એમ રિયલી ટાયર્ડ. અનુપા, એક કપ ચા મળશે? હા. અનુપા, આ શું નોટ અને ચોપડીને બધું લઈને બેસી ગઈ છે? મારા સ્ટુડન્ટની ટેસ્ટ છે. આઈ હેવ ટુ પ્રિપેર સમ નોટ્સ. તને હજાર વાર કહ્યું તું ને કે ટ્યુશન, કોચિંગ આ બધાનું લફડું નથી જોઈતું. લફડું? વોટ ડુ મીન બાય લફડું મિહિર? મને ગમે છે આ, અને મને એક સરસ ઓફર પણ છે. ઓફર? તને? શેની? રિલેક્સ રિલેક્સ મિહિર, ટેમ્પરરી, ફક્ત 2 મહિના માટે. હવે નવું તું તાર્યું, શું છે? એક કોલેજમાં લેક્ચરર રજા ઉપર જાય છે. એટલે હવે તારે પંતુજી થવું છે? હું વિદ્યાદાનને પંતુજી વાળા નથી ગણતી. આ આદર્શ ફાધર્સની વાતો મને નથી ગમતી. વાસ્તવિકતા, રિયાલિટી એ જ ઇમ્પોર્ટન્ટ છે. બા ક્યાં છે? બાને જરા ઠીક નથી, એ આરામ કરે છે. અને તારે હજી કોલેજ જવું છે? જો મિહિર, મેં એન્ગેજમેન્ટ વખતે જ કહ્યું હતું કે મને ઘર કુકડી બનીને ઘરમાં બેસવું નહીં ગમે. વિચારીને હા પાડજો. ઓફો, તો એનું અત્યારે શું છે? માણસ જયારે થાકેલો પાકેલો ઘરે આવ્યો હોય અને પછી આ રામાયણ? નોનસેન્સ. આ માથાકૂટ લાગે છે. ઉપરથી તમારા કામ તો ઓછા નથી થયા, વધ્યા છે. બસ મારે ઘરમાં બેસી રહેવાનું, એ વાત નોનસેન્સ નથી? અનુપા, બા સાંભળશે તો દુઃખ થશે.
તારે આખો દિવસ નોકરી અને ટ્યુશન કરવા છે અને પછી રાત્રે બહાર થી ભાજીપાવ મંગાવીને ખાઈ લેવાનું. તને થયું છે શું? તમને શું થઈ ગયું છે? આખો દિવસ બસ ઘરે બેસીને તમારી રાહ જોઉં. પ્રેમના બે શબ્દ બોલવાના બદલે તારે જે સમજવું હોય સમજ. મેં તને એન્ગેજમેન્ટ વખતે વચન આપ્યું હતું, પણ આવી વાહિયાત વાતો સાંભળવા માટે નહીં. આજે મારે મારા ફ્રેન્ડને અહીંયા ફોન કરીને જમવા માટે બોલાવવો હતો, પણ તો ફોન કેમ ના કર્યો? પૂછ્યું તું મને તમે, એટલે મારે હવે તને પૂછવાનું. જો મિહિર, એક કામ કરીએ આપણે, તમે થોડા દિવસ છે ને વિદેશમાંથી ઓફ લઈ લો. આપણે આપણે એકદમ આમ ક્વોલિટીવાળો ટાઈમ સ્પેન્ડ કરીએ, બધી ગૂંચવણો ઓછી થઈ જશે. હું એક પણ રજા લઈ શકું એમ નથી. ઇઝ ધેટ ક્લિયર? હેલો, હાય ઉમેશ, મીટ મી ડિરેક્ટલી એટ સ્પાઇસ હોટલ. યા, પ્રપોઝલ લઈને આવજો દોસ્ત. હા હા, શ્યોર, બસ હું નીકળું છું. મારે ઉમેશને મળવું જ પડશે, સો આઈ વિલ બી લેટ. પાઉંભાજી ખાઈને સુઈ જજો. વીતી જવાની હતી આખર તોરા.